ત્યારે મેં દુર્ભંડા પર જતા છે તમને ઉપર જઈને બતાવીશ. આ પસાડીથી દેખાઈ રહ્યું છે અત્યારે દુર્ભંડાર, અહીંયા જવાના છે. એ જો ડુંગર દેખાઈ રહ્યો છે સામને, અહીંથી જવાના છે. અહીંથી સીડીઓ છે, અત્યારે સીડીઓ ઉપરથી ચડવાના છે. અહીં એક સુંદર મંદિર પણ છે, અને આ સીડીઓ છે જે ગંગા દ્વાર અને બ્રહ્મગીરી પર જાય છે. અને આ સીડીઓ પરથી દુર્ગ ભંડાર પણ જવાના છે. તો જોતા રહેજો વિડીયો. અને ઉપર ચડાય નહીં તો એના માટે લાકડીની પણ સુવિધા અહીં છે. એ લાકડી જોડે જોડે ચડવા માટે લાકડી પણ છે. ટિકિટ બારી પણ છે. લાકડીની સુવિધા પણ છે. ઉપર જવા માટે ટિકિટ લાગે. કેવી મજા આવી ચડવાની! બધા થાકી જ ગયેલા છે ચડી ચડીને. અત્યારે બ્રહ્મગીરી આવી ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો આ બ્રહ્મગીરી નો ડુંગર. સુવિધા પણ અહીં સારી છે, સીડીઓ અને વાંદરા પણ બહુ ઘણા છે. તો વિડીયો જોતા રહેજો. જે તમને દેખાઈ રહી છે ત્રંબકેશ્વરની સિટી છે, અને અહીં ઉપર બ્રહ્મગીરી પર આવી ગયા છે. અને વાંદરા પણ બહુ બધા છે, અને એક વાંદરો તો મારા ઉપર પણ ચડી ગયેલો હતો. અહીં ગુફા છે પણ ત્યાં શૂટિંગ લેવાય એવું નથી, કેમ કે વાંદરા બહુ બધા છે અને હજી ઉપર વધારે જવાના છે. જે હમણાં તમને વાંદરો જોઈ રહ્યા છે, પાણી પીતું છે અને થાકી પણ ભોગ્યા છે. તો અત્યારે હું બંધ કરું છું, કેમ કે વાંદરા આવતા છે. અને આ બ્રહ્મગીરીનો ગેટ છે જે એમાંથી ઉપર જવાનું છે. આ દરવાજો, અને અહીંયા બીજો બ્રહ્મગીરીનો ગેટ છે. બ્રહ્મગીરીના બીજો દરવાજો છે જે તમે જોઈ શકો છો. અહીં ગુફા પણ છે બેઉ સાઈડથી. અત્યારે બ્રહ્મગીરી ટોચ પર આવી ગયા છે. બ્રહ્મગીરી શિખર અને સામને વચમાં દેખાઈ રહ્યો છે એ હરિહરગઢ છે, શિવાજી મહારાજનો કિલ્લો. અહીં આવવા માટે સીડીઓ પણ બહુ ચડવા પડ્યા, અને વાંદરાઓ પણ બહુ હતા. સુંદર નજારો. જે બ્રહ્મગીરીના શિખર ઉપર શિવ જટાનું મંદિર છે. જે અહીં બેલીપત્ર પણ મળી શકે,
અને પાછળથી ખાઈ પણ બહુ મોટી છે, તમે જોઈ શકો છો.